ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આગળ હવામાન તે વધુ ખરાબ થવાની શકાયતો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની સ્થિતિને ધ્યાનને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે વાત કર્યા બાદ તેમને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદ મળશે, મદદની ખાતરી આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે ગુજરાતના કેટલાક ભાગોમાં 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે અમદાવાદ શહેરના નારણપુરા અને ઘાટલોડિયા વિસ્તાર સહિત અનેક સ્થળોએ ભારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. રસ્તાઓ અને શેરીઓમાં અનેક ફૂટ ઊંડીને સુધી સોપારીના પાન જમા થવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે ગુજરાતના મોરબીના ઘવના ગામ પાસે ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 17 લોકો જોરદાર કરંટમાં ફસાઈ ગયા હતા. તે લોકોને બચાવવા માટે NDRF દ્વારા વધુ શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.